કેમ છો વિદ્યાર્થી મિત્રો આજ આગળ આપણે વિશેષણ વિશે થોડીક જાણકારી મેળવી હવે આજે આપણે જોઈશું નવો વિષય જેમાં છે સંધિ સંધિ આપણે કોને કહીએ છીએ તો સંધિ બે શબ્દ ભેગા થતાં પહેલા શબ્દનો છેલ્લો વર્ણ અને પછીના શબ્દનો પહેલા વર્ણમાં જે પરિવર્તન થાય છે તેને સંધિ કહે છે તો પહેલાં આપણે જોઈશું સંધિ કોને કહેવાય બે અલગ અલગ શબ્દો જ્યારે ભેગા થાય છે બે અલગ અલગ શબ્દનું ભેગું થવું બે અલગ અલગ શબ્દ જ્યારે ભેગા થાય છે ત્યારે પહેલાં શબ્દનો છેલ્લો વર્ણ વર્ણ કે એટલે કે અક્ષર અને પહેલાં શબ્દનો જે છેલ્લો વર્ણ છે અને પછીના શબ્દનો પહેલાં વર્ણમાં અને પછીનો જે શબ્દ છે તેના પહેલાં અક્ષરમાં જે કંઈ ફેરફાર થાય છે તેને આપણે સંધિ કહીએ છીએ જ્યારે બે અલગ અલગ શબ્દો ભેગા થાય છે ત્યારે એ શબ્દના પહેલાં શબ્દનો છેલ્લો અક્ષર અને પછીના શબ્દનો પહેલો અક્ષર એમાં જે કંઈ ફેરફાર થાય છે તેને આપણે સંધિ કહીએ છીએ એક ઉદાહરણ જોઈએ શબ્દ છે હિમ હિમાલય તો હિમ અને આલય બંને અલગ અલગ શબ્દ છે એ જ્યારે ભેગા થાય છે બંનેમાં પરિવર્તન આવે છે ત્યારે આપણે તેને સંધિ વિગ્રહ કહીએ છીએ હિમ આલય જેમાં એક શબ્દ છે એના બે અલગ અલગ શબ્દ જ્યારે ભેગા થાય છે ત્યારે એનો એક શબ્દ બને છે કહ્યું છે બે શબ્દો ભેગા થતા પહેલા શબ્દનો છેલ્લો વર્ણ એટલે કે આ અલગ અલગ શબ્દ જ્યારે ભેગા થાય છે તેમાં પહેલા શબ્દનો આ છેલ્લો વર્ણ છે મ અને પછીના શબ્દના પહેલાં વર્ણમાં એટલે કે આ એ બંનેમાં જે પરિવર્તન થાય છે તેને આપણે સંધિ કહીએ છીએ બે જુદા જુદા શબ્દ જ્યારે એક થાય છે એમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન થાય છે તો એને આપણે સંધિ કહીએ છીએ હવે જોઈશું સંધિના પ્રકાર સંધિના પ્રકારો સંધિના મુખ્ય બે પ્રકારો છે સ્વર સંધિ અને વ્યંજન સંધિ સ્વર આપણે કોને કહીએ છીએ તમે જાણો છો અ આ ઈ ઈ એ બધા છે સ્વર અને ક કા કી એ છે વ્યંજન હવે સ્વર સંધિ કોને કહેવાય એ જોઈશું સંધિથી જોડાતા કે પરિવર્તન પામતા બંને ધ્વનિઓ સ્વર હોય તો તે સ્વર સંધિ કહેવાય સંધિથી જોડાતા જ્યારે આપણે સંધિ જોડીએ છીએ ત્યારે સંધિથી જોડાતા બંને અક્ષર સ્વર હોય એટલે કે અ આ ઈ આપણે જ્યારે સંધિ છોડીએ છીએ ત્યારે અ સંધિ જોડીએ છીએ ત્યારે જે અ આ ઈ જે શબ્દ બોલાય છે એ છે સ્વર સંધિ આપણે જોડીએ છીએ ત્યારે જે કંઈ પરિવર્તન આવે છે જે કંઈ ફેરફાર થાય છે એ બંને ધ્વનિઓ આપણે એ બંને ધ્વનિ એટલે કે અવાજ એ બંનેના અવાજમાં સ્વર હોય તો તે સ્વર સંધિ કહેવાય છે જેમાં અ આ ઈ જેવા સ્વર આવે છે એને કહેવાય સ્વર સંધિ સંધિથી જોડાતા કે પરિવર્તન પામતા બંને ધ્વનિઓ સ્વર હોય તો તેને સ્વર સંધિ કહેવાય જેમાં બંને સ્વર જ હોય એ કહેવાય સ્વર સંધિ દાખલા તરીકે મહા પ્લસ ઈસ તો સંધિ જોડતા એનું બનશે મહેશ તો મહામાં આ એ સ્વર છે અને ઈશ ઈ પણ સ્વર છે જ્યારે મહેશ શબ્દને લઈશું અને એને સંધિ વિગ્રહ કરીશું તો એનો સંધિ વિગ્રહ થશે મહા પ્લસ ઈશ તો મહામાં પણ આ છે અને ઈશનો પહેલાં વર્ણમાં ઈ છે એટલે આ પ્લસ ઈ બંને સ્વર છે મહા મહા બોલીએ ત્યારે જે પાછળનો વર્ણ છે છેલ્લો વર્ણ છે એમાં આ સ્વર લાગે છે અને ઈસ તો એના પહેલા વર્ણમાં ઈ લાગે છે તો મહેશની સંધિ અલગ કરીએ છીએ ત્યારે મહા પ્લસ ઈસ તો બંને શબ્દ સ્વર છે આ પ્લસ ઈ ત્યાર પછી છે સિંહાસન તો સિંહ પ્લસ આસન સિંહોનું બેસવાનું આસન તો સિંહમાં સિંહ બોલીએ છીએ ત્યારે છેલ્લો વર્ણ અ બોલાય છે પ્લસ આસન સિંહાસન સિંહોનું બેસવા માટેનું આસન તો આ એ પણ સ્વર છે અ અને આ બંને સ્વર છે તેથી આ થઈ સ્વર સંધિ જેમાં બંને સ્વર બંને ધ્વનિઓ સ્વર હોય છે તેને આપણે સ્વર સંધિ કહીએ છીએ વ્યંજન સંધિ વ્યંજન સંધિ વ્યંજન આપણે જાણીએ છીએ ક કા કી કુ જે હોય એને આપણે વ્યંજન કહીએ છીએ સંધિમાં વ્યંજન સાથે સ્વર જોડાય કે વ્યંજન સાથે વ્યંજન જોડાય તો તે વ્યંજન સંધિ કહેવાય છે વ્યંજન સંધિમાં સ્વર પણ આવી શકે કે વ્યંજન પણ આવી શકે સંધિનો વિગ્રહ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે વ્યંજન સાથે સ્વર જોડાય કે વ્યંજન પોતે જોડાય તો પણ એ વ્યંજન સંધિ કહેવાય છે સંધિમાં વ્યંજન સાથે સ્વર કે વ્યંજન સાથે વ્યંજન જોડાય તો પણ આપણે એને વ્યંજન સંધિ કહીએ છીએ દાખલા તરીકે નિશ્ચિત શબ્દ છે એની સંધિ આપણે જોડશું તો નિસ પ્લસ ચિત તો નિસ એટલે સ પણ વ્યંજન છે અને ચ પણ વ્યંજન છે બંને વ્યંજન છે તેથી આ વ્યંજન સંધિ છે બીજો શબ્દ છે દુરાચાર દુસ પ્લસ આચાર આપણે જેવી રીતે દુરાચાર બોલીએ છીએ પર રનો છ થશે ચ પ્લસ સ પ્લસ અ એક વ્યંજન અને એક સ્વર છે દુ સ શ બોલીએ ત્યારે શ પ્લસ અ એટલે એક વ્યંજન સંધિ છે અને એક સ્વર સંધિ છે આજે આપણે એટલું જ જોઈશું સંધિ કોને કહેવાય સંધિના પ્રકાર કેટલા છે એ જોઈશું એકવાર રિવિઝન કરીશું સંધિ બે શબ્દ ભેગા થતાં પહેલાં શબ્દનો છેલ્લો વર્ણ હિમાલય દાખલા તરીકે હિમાલય શબ્દ છે તો હિમમાં છેલ્લો શબ્દ છે અ એ છેલ્લો વર્ણ અને પછીના શબ્દના પહેલાં વર્ણમાં જે પરિવર્તન આવે આલયમાં અમાં જે પરિવર્તન થયું છે તેને આપણે સંધિ કહીએ છીએ બે શબ્દ બે અલગ અલગ શબ્દ જ્યારે ભેગા થાય છે ત્યારે પહેલા શબ્દનો છેલ્લો અક્ષર અને પછીના શબ્દનો પહેલો અક્ષર એમાં જે કંઈ ફેરફાર થાય છે જે કંઈ પરિવર્તન આવે છે તેને આપણે સંધિ કહીએ છીએ દાખલા તરીકે હિમ પ્લસ આલય એટલે કે હિમાલય હિમાલય એ હિમ અને આલય બંને અલગ અલગ શબ્દ છે એ બેને ભેગા કરતા એ બેનો સંધિ છૂટી પાડતા હિમાલય થશે સંધિના પ્રકારો સંધિના મુખ્ય બે પ્રકારો છે સ્વર સંધિ અને વ્યંજન સંધિ સ્વર સંધિ આપણે જેમાં અ આ ઈ છે એને આપણે સ્વર સંધિ કહીએ છીએ અને ક ખ ઘ જેવા શબ્દો છે એ વ્યંજન સંધિ છે સ્વર સંધિ સંધિથી જોડાતા કે પરિવર્તન પામતા બંને ધ્વનિઓ સ્વર હોય તો તે સ્વર સંધિ કહેવાય સ્વર સંધિમાં બંને શબ્દો સ્વર જ હોય તો આપણે એને સ્વર સંધિ કહીએ છીએ મહા પ્લસ ઈસ તો મહા એમાં આ લાગે છે અને ઈસમાં ઈ બંને અક્ષર સ્વર છે એટલે આ થઈ સ્વર સંધિ પછીનો શબ્દ છે સિંહાસન સિંહોને બેસવા માટેનું આસન તો એની સંધિનો વિગ્રહ આપણે કેવી રીતે કરીશું સિંહ પ્લસ આસન સિંહમાં છેલ્લો વર્ણ છે અ અને પહેલો વર્ણ છે આ અ પ્લસ આ બંને સ્વર છે એટલે એ થઈ સ્વર સંધિ હવે પછી છે વ્યંજન સંધિ કોને કહેવાય વ્યંજન સંધિમાં વ્યંજન સાથે સ્વર જોડાય કે વ્યંજન વ્યંજન કે સ્વર કોઈ પણ જોડાય તો એ થશે વ્યંજન સંધિ એક શબ્દ છે નિશ્ચિત તો એને આપણે સંધિ વિગ્રહ કરીશું નિ પ્લસ ચિત સ અને ચ બંને વચ વ્યંજન છે પછી છે દુષ્ પ્લસ આચાર દુરાચાર સ અને અ એક વ્યંજન છે અને એક સ્વર છે સ એ વ્યંજન અને અ એ સ્વર છે એટલે સ્વર અને વ્યંજન બંને જોડાય તો એ સ્વર સંધિ કહેવાય આપણે સંધિના થોડાક ઉદાહરણ જોઈશું સ્વર સંધિ અને વ્યંજન સંધિ સ્વર સંધિના નિયમો અને દ્રષ્ટાંતો સંધિ માટેના પદો સંધિયુક્ત શબ્દ સંધિનો નિયમ સંધિ દેહાભિમાન શબ્દ છે તો એને સંધિનો આપણે વિગ્રહ કરવાનો છે તો દેહ પ્લસ અભિમાન તો અ પ્લસ અ પ્લસ આ દેહ બોલીએ તો છેલ્લો શબ્દ પણ અ આવશે અને અભિમાન તો પહેલો શબ્દ પણ અ આવશે બંને થયા એટલે આ થયું હવે વ્યંજન એક ઉદાહરણ જોઈશું સંધિ માટેનું પદ છે સંધિયુક્ત શબ્દ છે અને સંધિનો નિયમ છે વિષમ શબ્દ છે તો એનો સંધિ વિગ્રહ થશે વી પ્લસ સ શ નો શ થશે સંધિનો નિયમ છે સ નો શ થઈ જશે સંધિ માટેના કેટલાક નિયમો છે એ પણ યાદ રાખવા જરૂરી છે જો નિયમ એકવાર યાદ રહી જાય તો સંધિ આવડી જાય સંધિએ વાંચવાનો વિષય નથી પણ બોલવાનો વિષય છે બોલીને તમે શબ્દ લખો સંધિનો વિગ્રહ કરો તો યાદ રહે છે થેન્ક યુ